આપણી સાથે જોઈએ સૌથી પહેલા વાત ચીનમાં તાનાશાહી પર અંતિમ મહોર લાગી છે. શી જિનપિંગનું ચીનમાં હવે અનિશ્ચિત કાળથી શાસન. ચીનની સંસદે રાષ્ટ્રપતિના કાર્યકાળની મર્યાદા હટાવી છે. ત્યાર સુધી બે કાર્યકાળ સુધી માન્ય હતું આ શાસન. ચીનમાં કમ્યુનિસ્ટ પાર્ટીનું છે શાસન. આ વિશોદ વાતચીત કરવા માટે મારી સાથે મુફદ્દલ કપાસી ફોન લાઈન પર. મુફદ્દલ, ચીનમાં તાનાશાહી પર અંતિમ મહોર લાગી. શી જિનપિંગ ચીનમાં હવે અનિશ્ચિત કાળ સુધી શાસન કરશે. શું વિગતો? બિલકુલ જુહી, ચીનમાં હાલમાં કમ્યુનિસ્ટ પાર્ટી સત્તા પર છે અને છેલ્લા ઘણા સમયથી એક તજવીજ ચાલી રહી હતી કે ચીનમાં જે બે કાર્યકાળની મર્યાદા છે, અત્યાર સુધી એવું હતું ચીનમાં કે કોઈ પણ વ્યક્તિ રાષ્ટ્રપ્રમુખ તરીકે બે કાર્યકાળ સુધી રહી શકે, પણ જે તજવીજ ચાલી રહી હતી એ હતી કે આ મર્યાદાને સમાપ્ત કરી દેવામાં આવે. આજે સંસદમાં એક બેઠક મળી હતી અને જે ત્યાંની સ્થાયી સમિતિ છે એમણે આ મર્યાદા હટાવી લીધી છે. સીધો મતલબ એ થાય છે કે શી જિનપિંગ જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી ચીનમાં રાષ્ટ્રપ્રમુખ રહી શકશે. અને એક રીતે કહી શકાય તો વૈશ્વિક રાજનીતિ માટે આ ખૂબ જ મહત્વના સમાચાર છે, કેમ કે રશિયામાં પણ લગાતાર પુતિનનું શાસન છે, હવે ચીનમાં પણ એવું જોવા મળશે. ઘણા બધા એવા રાષ્ટ્રો છે કે જ્યાં લોકશાહી સંપૂર્ણપણે એક્ટિવ નથી, એવા રાષ્ટ્રોમાં આવું જોવા મળતું હોય છે કે તાનાશાહી જેવી સ્થિતિ જોવા મળતી હોય છે. શી જિનપિંગના કિસ્સામાં પણ કહી શકાશે કે હવે તેઓ અનિશ્ચિતકાલીન સુધી ચીન પર સત્તા કરી શકશે. અને ચીનના જે સંબંધો છે હવે વિશ્વએ શી જિનપિંગના નજરિયાથી જોવા પડશે. જી બિલકુલ, આ પ્રકારના નિર્ણયો ચીનના બંધારણ પ્રમાણે કોણ લેતું હોય છે અને જે રીતે આ અનિશ્ચિતકાલીન સુધી રાષ્ટ્રપ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે તેનાથી ચીનના વિકાસની વાત કરીએ તો આમ તો ચીન ઘણું બધું આગળ છે, પરંતુ તેની પોઝિટિવ અસર જોવા મળશે કે બદલાવ જરૂરી હોય છે. બિલકુલ, જે રીતે શી જિનપિંગની જે નીતિ છે, ચીનના ઇતિહાસની વાત કરીએ તો ચીનના જે સૌથી શક્તિશાળી નેતા હતા અત્યાર સુધી, જે રાષ્ટ્ર પ્રમુખ રહી ચુક્યા હતા, જે શાસક રહી ચુક્યા હતા, માઓ, ત્યારબાદ શી જિનપિંગ બીજા એવા નેતા માનવામાં આવે છે. એક ખૂબ મોટો સમૂહ છે શી જિનપિંગને, જે માઓ બાદ ચીનના સૌથી શક્તિશાળી નેતા શી જિનપિંગને માને છે. એટલે એ રીતે જોવા જઈએ તો જનતાનું બળ તો છે જ, સમર્થન તો છે જ, પણ જ્યાં સુધી જે સંસદના નિયમો હોય છે, જેમ કે યુએસમાં પણ એવું છે કે બે કાર્યકાળ સુધી રાષ્ટ્રપ્રમુખ રહ્યા બાદ ત્રીજો કાર્યકાળ માટે ઉભા જ નથી રહી શકતા, એ જ પ્રકારની મર્યાદા અહીંયા પણ હતી, પણ હવે એને હટાવી લેવાય છે. એનો મતલબ એ થયો કે જ્યાં સુધી શી જિનપિંગ ઈચ્છે ત્યાં સુધી એ રાષ્ટ્રપ્રમુખ પદ નિભાવી શકશે, કેમ કે એમને જે જોઈતું જનસમર્થન છે એ તો છે જ, કેમ કે ચીનમાં જે નેશનલ પીપુલ્સ કોંગ્રેસ જે છે એના 3000 સાંસદમાંથી 2/3 બહુમતી સત્તારૂઢ પાર્ટી પાસે છે, એટલે એમનું શાસન તો મજબૂત છે, એમનો ગઢ પણ મજબૂત છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર મુફદ્દલ. તો શી જિનપિંગ ચીનમાં હવે અનિશ્ચિતકાળથી શાસન નક્કી થઈ ચૂક્યું છે. ચીનની સંસદે રાષ્ટ્રપતિના કાર્યકાળની મર્યાદા જે છે તે હટાવી લીધી છે.